बे बका अबे आ मराठी नहीं जानता तने कह दऊ छु टॉप ना हथोड़ा ओनली ऑन टॉप एफएम बाय 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 हाय हेलो नमस्कार हूं छु आरजे सिड अने टॉप ना वीकली हथोड़ा मा हूं तुम्हारो स्वागत करू छु आज नो एपिसोड आपनो पहलो एपिसोड छे अबे आ हथोड़ा छे ने ए तुम्हारा माटे बहु हानिकारक थई शके छे એટલે જો આ સાંભળીને તમને મગજનો તાવ ચડે તમે તમારું માનસિક સંતુલન ગુમાવી બેસો તો એના માટે હું કે ટોપ એફએમ જવાબદાર રહેશે નહીં આ એવી ઈજા છે જેને હેલ્મેટ પણ બચાવી શકતી નથી અને એનો મેમો પણ નથી આવતો તો શરૂ કરીએ નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને નવેમ્બરમાં બહુ જ બધા લોકોનો બર્થડેઝ આવે છે હવે સૌથી પહેલો બર્થડે ગયો ટબુજીનો ટબુજીનું નામ કેવી રીતે પડ્યું તમને ખબર છે એકચ્યુઅલી છે ને ટબુજીના મમ્મી પપ્પા એ લોકો બટાકા મૂળા વટાણા બધું બહુ ખાતા હતા અને એટલે જ એમનો જન્મ થયો એ પેલી આપણી રૂટીન પ્રક્રિયાથી નથી જન્મ્યા ક્યુકી એસે આપ જબ દબા કે બટાકા વટાણા સબ ખાયેંગે તબ ગેસ હોગા ઓર જબ ગેસ હોગા ટબુ હોગી ના થોડો ખરાબ હતો પણ આવનારો જે હતો જે આંધી પણ ખરાબ છે ઐશ્વર્યા રાય બચ્ચનનો બર્થડે ગયો હવે ઐશ્વર્યાની યાદ કરીએ એટલે અભિષેકને યાદ કરવું તો બને છે અને અભિષેકની વાત કરીએ તો અભિષેકભાઈ છે ને આમ ધૂમ્રપાન કરતા નથી પણ ક્યારે રેરલી જો એ ધૂમ્રપાન કરી દે ને તો એ સિગરેટની જે રાખ હોય ને એ નીચે ના પડવા દે એને ટેપ ના કરે ખબર છે કેમ કેમ કે સિગરેટ ટેપ કરે તો એશ નીચે પડી જાય ને એશ નીચે પડી જાય તો પછી શું થાય આરાધ્યને તો વિચારો યાર તમે તો સાવ સ્વાર્થી નીકળ્યા અને ત્રીજો છે કિંગ ખાન શાહરૂખ ખાન શાહરૂખ ખાને એક વખત સ્કૂલમાં એક રેસમાં પાર્ટ લીધો હતો હવે રેસ તો હારી ગયા પણ એમને બધાના દિલ જીતી લીધા તો જ્યારે એ ઘરે પાછા આવ્યા ને તેમના દાદી એમને શાહરૂખની જગ્યાએ જીગર જીગર કહેવા માંડ્યા ના સમજાય હું કહું ક્યુંકિ હાર કર જીતને વાલે કો બા જીગર કહેતે હૈ અને એવું નથી કે આપણે ખાલી બોલિવૂડના લોકોના જ હથોડા લાવીએ છીએ ઇન્ટરનેશનલ લેવલ સુધી તમારો ભાઈ પહોંચેલો છે આપણે પેલો ટાઇટેનિક વાળો હીરો નહીં એનો બર્થડે ગયો ખરેખર કહું છું હવે એનું નામ કેવી રીતે પડ્યું એ હું તમને કહું એના મૂળિયા જે છે ને એ આપણા ગુજરાતમાં છે એનો જન્મ થયો એ પહેલાં બધા પેલું ઇલાસ્ટિક વાળું પહેરતા હતા પણ એમના પપ્પાએ નાડાની દુકાન ખોલી અને બધાને કહેતા હતા લિયોનાર્ડો 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 એટલામાં ત્યાં એક ગુજરાતી ભાઈ પહોંચ્યા એમને કીધું કે હું તમારા બધા નાડા ખરીદી લઈશ પણ મારી એક શરત છે આ પાછળ દુકાનમાં જે બધી કેપ્રીસ પડી છે ને એ તમારે મને ફ્રી આપવાની એટલે એના પપ્પાએ કીધું કે ઓકે ડન ડીલ લિયોનાર્ડો ડી કેપ્રિયો એમ કહીને એમને આપી સાહેબ ચાર કેપ્રી આપી દીધી ખરેખર કહી દીધી અને તમને કહેશે કે બોલિવૂડ હોલિવૂડ સ્પોર્ટ્સમાં કંઈ નહીં સ્પોર્ટ્સ તો ઘર છે આપણું એમાં તમારો ભાઈ ના પહોંચે એવું બને વિરાટ કોહલીનો જન્મદિવસ ગયો અને વચમાં અનુષ્કા ભાભી જોડે વાત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું તો મેં એમને પૂછ્યું મેં કીધું કે વિરાટભાઈ જે છે એ વધારે રોમેન્ટિક ક્યારે હોય છે દિવસે કે રાતે તેમણે શર્માને કીધું કે રાતે પછી મને લાઈટ થઈ વિરાટ કોહલી છે તો રાતે જ થાય ને બી નેશ કાર્તિક હોય ને તો એ દિવસે થાય થેન્ક યુ વેરી મચ આવું જ બધું નોલેજ લઈને આવું જ બધું જ્ઞાન લઈને આવા જ હથોડા લઈને નેક્સ્ટ ટાઈમ બીજા એપિસોડમાં આપણે બહુ જલ્દી મળીશું અને વન્સ અગેન જો તમને આ વાગ્યા હોય જો તમને તમારા માથાના વાળ ખેંચવાની ઈચ્છા થઈ હોય જો તમને કોઈ પણ માનસિક ઈજા થાય તો એના માટે હું કે ટોપ એફએમ જવાબદાર નથી બહુ જલ્દી મળીશું ટોપના હથોડાના સેકન્ડ એપિસોડ સાથે ટિલ ધેન બાય બાય ટેક કેર ટોપના હથોડા ઓન્લી ઓન ટોપ એફએમ